ગુજરાતમાં શિયાળાની ઋતુ જામી રહી છે ને તે વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે મજબૂત લો પ્રેશર સિસ્ટમ અને આ સિસ્ટમ

સાથે તારીખ બાર તેર ડિસેમ્બરના રોજ પણ કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે અને અલ્ડીનોની અસરના કારણે એક બાદ એક લો પ્રેશર અરબી સમુદ્રમાં સર્જાઈ રહ્યા છે

પણ ડીપી પ્રેશન બન્યું છે અને આવી બે સિસ્ટમો છે તારીખ લગભગ આઠ નવ ને દસમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગો સુધી વાદળ આવવાની શક્યતા રહેશે અને દક્ષિણ ભારતથી માંડીને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય અને તારીખ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસના વીસમાં ગુજરાતનું હવામાન પલટાઈ શકે અને નબ્રા પશ્ચિમે વિકસો અને અરબ સાગરના ભીજના કારણે

અમદાવાદમાં નીલકંઠ ટ્રેડર્સના માલિકે આપઘાત કર્યો છે એ જ નીલકંઠ ટ્રેડર્સ કે જેમણે અંબાજીમાં મોહન થાળના પ્રસાદ માટે નકલી ઘી મોકલવાનો આરોપ છે નારોલમાં પોતાના ઘરે જતીન શાહે આપઘાત કર્યો જતીન શાહ અંબાજી પ્રસાદ કેસમાં આરોપી છે પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી તેમની સામે તપાસ પણ ચાલતી હતી જોકે કોઈ કારણસર તેમણે હાલ આપઘાત કર્યો છે જતીન શાહની પેટીમાંથી જે ડુપ્લિકેટ ઘી મોકલવામાં આવ્યું હતું અંબાજી પ્રસાદ કેસમાં જતીન શાહની ધરપકડ થઈ હતી જોકે હવે કયા કારણસર આપઘાત તેમણે કર્યો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે તો મરજી મુજબ લગ્નને લઈ હાઈકોર્ટે આજે મહત્વનું અવલોકન કર્યું છે સમાજમાં દીકરી પોતાની મરજી મુજબ લગ્ન કરી શકે છે તેવું હાઈકોર્ટે કહ્યું એક કેસ થયો તો જેમાં ભત્રીજીને ધમકાવવા બદલ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કાકાની મરજી વિરુદ્ધ લગ્ન કરતા હાઈકોર્ટે આંગે ચુકાદો આપ્યો છે કે દીકરીઓ મરજી મુજબ લગ્ન કરી શકે છે અને જે કાકા છે તેને પાંત્રીસ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે પરિવારની મરજી વિરુદ્ધ યુવતીએ લગ્ન કરતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી માતા પિતા સહમત હતા જો કે કાકા ઘણા સમયથી ધમકી આપતા હતા તેવામાં ભત્રીજીએ કોર્ટમાં રજૂઆત કરી અને કાકાને પાંત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અમદાવાદમાં ખાનગી ટ્રાવેલ્સને પ્રવેશ આપવા માટે હાઈકોર્ટમાં ફરી અરજી થઈ છે પ્રાઇવેટ ટ્રાવેલ કંપની દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઈ જોકે પૂરતી માહિતી આપવા સિવાય અરજી સ્વીકારાય નહીં તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું છે પ્રાઇવેટ બસ કેમ શહેરમાં પ્રવેશ માંગે છે તેવો હાઈકોર્ટે સવાલ પણ કર્યો સવારે આઠથી રાત્રે દસ વાગ્યા સુધી ટ્રાવેલના પ્રવેશ પર રોક લગાવાયા છે અમદાવાદ પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું તેવામાં પ્રાઇવેટ કંપનીના વકીલને વધુ માહિતી રજૂ કરવા નિર્દેશ કરાયો છે તો ગીર સેન્ચ્યુરીનો વિવાદ છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે આસપાસની ચાર ગ્રામ પંચાયતની હાઈકોર્ટમાં અરજી થઈ છે ટુરિસ્ટ વાહનોની ફાળવણીમાં ભેદભાવનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે સત્તર જેટલા ગામના લોકોને બેરોજગાર કર્યાનો પણ આક્ષેપ થયો છે ગીરના ગરીબ વર્ગોને લાભ ન અપાતા હોવાની પણ હાઈકોર્ટમાં રજૂઆત થઈ છે વન્યજીવો માટે વપરાતી જીપસીનો લાભ અન્યને આપવામાં આવ્યો છે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા હવે હાઈકોર્ટે આ અંગે નોટિસ આપી છે આગામી સપ્તાહે આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે આવક આવકકર્તા વધુ સંપત્તિને લઈ કાર્યવાહી થઈ છે પંચાયત વિભાગના આસિસ્ટન્ટ કમિશનર સામે ફરિયાદ દાખલ થઈ છે આસિસ્ટન્ટ કમિશનર પાસેથી 59% વધુ સંપત્તિ મળી આવી છે 88.84 લાખ રૂપિયાની વધારાની મિલકત મળી આવી સુનિલ વસાવા ગાંધીનગર જૂના સચિવાલયમાં ફરજ બજાવ્યો છે તેમની સામે કાર્યવાહી થઈ તો ગોધરાના તત્કાલીન સિનિયર ફૂડ સેફટી ઓફિસર સામે પણ ફરિયાદ દાખલ થઈ અશોક પટેલ પાસેથી 21.20% અપ્રમાણસર મિલકત મળી આવી સુરતના મહુવાના તત્કાલીન સર્કલ ઓફિસર સામે પણ ફરિયાદ દાખલ થઈ છે અરૂણ પટેલ પાસેથી વીસ પોઈન્ટ વધુ અપ્રમાણસર મિલકત મળી આવી સ્કૂલમાં ગરમ કપડા મુદ્દે પ્રાથમિક શિક્ષણ વિભાગ હવે હરકતમાં આવ્યું છે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શિક્ષણ અધિકારીને પત્ર લખવામાં આવ્યો શાળામાં કોઈપણ પ્રકારના ગરમ કપડા પહેરી શકાશે સ્વેટર સ્કૂલો ની મનમાની પર શિક્ષણ મંત્રીએ પણ નિવેદન આપ્યું ગત વર્ષના અનુભવ પરથી અમે શીખ્યા છે તેવું પ્રફુલ્લ હતા શાળાઓ એવી જડતા ન રાખે કે સ્કૂલ નક્કી કરે કે શું પહેરાવું અને શું નહીં વાલીઓ થર્મલ સ્વેટર પોતાની રીતે પહેરાવી શકશે તેવું શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું એમના બાળકને એમની રુચિ અનુસાર અથવા તો એની તાસીર અનુસાર જાડુ સ્વેટર ઇનર થર્મલ ટોપી કે સ્કાફ દીકરીઓ માટે પહેરાવી શકશે અને આ એક શાળા અને વાલીઓનું એક સરસ સમન્વય થઈને આગળ ચાલે કોઈ શાળા કે કોઈ વાલી એવી જડતા પણ ન રાખે કે આમ જ થવું જોઈએ પરંતુ અમે આજે પરિપત્ર કરી રહ્યા છીએ બાળકને જો પટલું સ્વેટર હોય અથવા તો બા એ બાળકને અનુકૂળતા ન હોય તો વાલી પોતે જાડું હેવી સ્વેટર કાન ટોપી થર્મલ વગેરે પહેરાવી શકશે અને આ આનો પરિપત્ર આજે થઈ ચૂક્યો છે બોર્ડની પરીક્ષા ફોર્મ માટે વધુ ફી લેતી શાળાઓ સામે અમદાવાદ ડીઓએ લાલાં કરી છે અમદાવાદ ડીઓ દ્વારા તમામ શાળાઓને પરિપત્ર જાહેર કરાયો છે નિયત ફી કરતાં વધુ ફી લઈ શકાશે નહીં ધોરણ દસથી બારના ફોર્મ માટે વધુ ફી લેવાતી હોવાની ફરિયાદ ઉઠી હતી વાલીઓ પાસેથી વધુ ફી લેવાશે તો થશે દંડાત્મક કાર્યવાહી શાળાને બોર્ડની નિયત કરેલી ફી સિવાય વધારાની ફી લઈ શકાતી નથી એટલે જેવી આ પ્રકારની ફી કોઈ પણ સ્કૂલે લીધેલી હોય તો તે તરત પરત આપવા માટેની સૂચના અમે કરવા કરીએ છીએ આજે અને આ સાથે અમે તાકીદ પણ કરીએ છીએ કે બોર્ડની નક્કી કરેલી ફી સિવાય કોઈ પણ પ્રકારની વધારાની ફી શાળાએ લેવાની રહેતી નથી ગુજરાત એટીએસએ ગોધરામાંથી છ શખ્સોની અટકાયત કરી છે એક મહિલા સહિત છ શખ્સોને ગુજરાત એટીએસએ ઝડપ્યા છે કેન્દ્રીય એજન્સીઓના ઇનપુટના આધારે જ તપાસ કરવા માટે અટકાયત થઈ છે આ તમામ આઈએસ કેપી સાથે જોડાયેલા હોવાના ઇનપુટ મળતા એટીએસએ ઝડપ્યા છે અલગ અલગ જગ્યાએથી શંકાસ્પદોને એટીએસ કચેરી લાવવામાં આવ્યા એનઆઈએની ચાર્જશીટ બાદ મળેલા ઈનપુટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે આઈએસકેપીના ભારત કનેક્શનના કેસમાં સુરતની મહિલા સામે સુજશીટ દાખલ થઈ ચૂકી છે આરોપી સુમેરા બાનુ સહિત પાંચ વિરુદ્ધ એનઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે સુરતના સૈયદપુરાથી સુમેરાઈએસકેપી સાથે જોડાયેલા હતા પોરબંદરથી પણ આરોપી ઝડપવામાં આવ્યો હતો બોડેલી નકલી કચેરી કૌભાંડમાં તપાસ તેજ થઈ ચૂકી છે છોટાઉદેપુર ઉદેપુર પોલીસે બે પોઈન્ટ છન્નું કરોડ છોટાઉદેપુર દ્વારા એક જે સિંચાઈ વિભાગની નકલી કચેરીના કૌભાંડના પર્દાફાશ થયા છે ગુના દાખલ કરવામાં આવ્યા છે એમાં સાત આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને એમાં ખૂબ સારી પ્રગતિ પોલીસે તપાસ દરમિયાન કરી જેમાં

સુરતમાં એથર અગ્નિકાંડમાં કુલ નવ લોકોના મોત થઈ ચૂક્યા છે તેવામાં એથરમાં તપાસના નામે ફક્ત સમય પસાર થઈ ગયો છે સપ્તાહ થયું છતાં પણ બધા જ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે એક પણ રિપોર્ટ નથી આવ્યો એફએસએલ ડીએને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ નથી આવ્યો તંત્રની ઢીલી કામગીરીથી મૃતકના પરિવારજનોમાં રોષે રિપોર્ટ ન મળતા એસઆઈટી આગામી સપ્તાહે હવે રિપોર્ટ સબમિટ કરશે ગત સાંજે એસઆઈટીને રિપોર્ટ સોંપવાનો હતો કલેક્ટરને જોકે હજુ સુધી રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી પ્રાથમિક અહેવાલ સાત દિવસમાં પણ તૈયાર થઈ શક્યો નથી ચાર મૃતકોની પણ હજુ સુધી ઓળખ થઈ શકે નથી એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે અને આ બેડું ઝડપ્યું છે વાહન વ્યવહાર મંત્રી હર સંઘવીએ તેઓ સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા અગાઉ તેઓ અપીલ પણ કરી ચૂક્યા છે કે ડેપોમાં સ્વચ્છતા રાખવી તેવામાં હર સંઘવીએ ગાંધીનગર એસટી ડેપોની મુલાકાત લીધી હતી ઊ નાગરિકોને એસટી બસનો ઉપયોગ કરતા 25 લાખથી વધારે પરિવારજનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ સ્વચ્છતા અભિયાન એ આપણા સૌ માટે આપણી વ્યવસ્થાઓ સ્વચ્છ રહે અને સારી રીતે આપ એનો ઉપયોગ કરી શકો તે માટે શરૂ કરવામાં આવી છે બસોમાં કચરો નાખીને જે બસમાં તમે દરરોજ અવર જવર કરો છો તેના ગંદકી ના ફેલાવવા માટે ખાસ હું અપીલ કરું છું આજે ગાંધીનગર એસટી બસ સ્ટેશન પાસેથી પસાર થતા થતા જ્યાંથી આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તે બસ સ્ટેશનમાં થોડોક સમય પસાર કરવા માટે નિરીક્ષણ કરવા માટે આજે હું સ્વયં પોતે અહીંયા આવેલો હતો

और एक पटेल उसने भी दोनों ने मिल के और फिर इन्होंने मंगाया कारण चेक पोस्ट पर खेला कारण खेड़ चेक पोस्ट पे गाड़ी मेरे ड्राइवर को लेके भेजा वहाँ माल उतार दिया इन्होंने અમદાવાદના ગ્યાસપુરમાં મળી આવેલા અસંખ્ય ગાયોના લઈ માલધારીઓમાં રોષ છે જ્યાં સુધી મુક્ત ન કરવામાં આવે ત્યાં સુધી માલધારીઓએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તેમજ ગાયો રાખવા માટે લાયસન્સ ન આપવામાં આવે ત્યાં સુધી પણ વિરોધ કરવામાં આવશે એટલું જ નહીં માલધારીઓ એમસીની કચેરીમાં મૃત ગાયોના બેસણાનો પણ કાર્યક્રમ યોજ્યો હતો તો બે દિવસની અંદર જે બી અમે વિજિલન્સ તપાસ કરીને અધિકારીઓ પર એફઆઈર કરવામાં આવશે પણ આજે બે દિવસ પૂર્ણ થવા આવ્યા એ માલધારી સમાજે કાલે શુક્રવારના રોજ અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોઠા પર શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ આપ્યો છે હું તો એ અધિકારીઓ અને મ્યુનિસિપાલિટીમાં બેઠેલા નેતાઓને પણ કહું છું કે આવો તમે પણ શ્રદ્ધાંજલિમાં બેસો બેસણામાં અને તમારી ભૂલનું પાઇસિત કરો અને માલધારી સમાજ અમારી સાથે છે એવું કહીએ છીએ કે ભાઈ અમને માલધારીને લાઇસન્સ આપવામાં આવે છે ટેક્સ બિલ લાઇટ બિલને માન્ય ગણીને

સરકારની તિજોરી પર ભારણ મૂકી સરકારના પૈસા સીધા જ એમના પરિવારના આર્થિક લાભો માટે ડુપ્લિકેટ ટોલ નાકું ઉભો કરીને લોકોના પૈસા જે ખંખેરા છે તેની સામે સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજોને એક માથું નમાવીને હલવું પડે એવું આ શરમજનક કૃત્ય કર્યું છે ત્યારે હું સમાચારમાં આગળ વાત કરું તો બનાસકાંઠામાં ખેડૂતોએ અધિકારીઓનો ઉથળો લીધો બુકળા અસારા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો મોટી સંખ્યામાં ખેડૂતો નર્મદા નિગમની કચેરીએ પહોંચ્યા હતા અને કેનાલમાં પાણી ન છોડાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છેલ્લા એક મહિનાથી કેનાળમાં પાણી ન મળ્યાનો ખેડૂતોનો આક્ષેપ છે ખેડૂતોનું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ છે સુરતમાં દિયરે ભાભીનો બીભત્સ વીડિયો વાયરલ કર્યો દિયરે તેની ભાભી સાથે વિડીયો કોલ પર વાત કરી હતી અને સ્ક્રીન રેકોર્ડ કરી ભાભીના ભાઈને આ વિડીયો મોકલ્યો હતો સગા ભાઈએ બહેનનો વિડીયો સંબંધીને મોકલ્યો હતો ત્યારે બહેને ભાઈ દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે આરોપી દિયડને ઝડપી લીધો છે હાઈકોર્ટે આયકર વિભાગનો ઉધરોળો લીધો વકીલની ઓફિસમાં દરોડા પાડવા આઈટીને ભારે પડ્યા છે આયકર વિભાગ મન ફાવે તેવી કાર્યવાહી માટે નથી તેવું હાઈકોર્ટે કહ્યું આઈટી વિભાગને જાહેરમાં માફી માંગવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો પરિણામ ભોગવવા તૈયાર રહો તેવું પણ હાઈકોર્ટે કહ્યું હાઈકોર્ટે આયકર વિભાગમાં અધિકારીઓને નોટિસ મોકલી છે ગરીબોની કસ્તૂરી ફરી એકવાર મોંઘી થઈ ગઈ છે અમદાવાદ બાર ડુંગળીના ભાવ ભડકે ભડ્યા છે ડુંગળીના ભાવ રૂપિયા 80 થી 90 પ્રતિ કિલોએ પહોંચ્યા છે ડુંગળીના ભાવ વધતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે બે દિવસ પહેલા ડુંગળીના ભાવ પચાસ હતા અને હવે બે થી ત્રણ દિવસમાં 30 થી 40 નો વધારો થયો છે. અબી તો દેખીએ પહેલા 20 મે મળતે थे फिर 35 મે ہوا پھر 40 મે અબી તો સીધા 80 મે હો ગયા हमारे एरिया में एटी नाइनटी में मिल रहा है हम चलो दूसरे बड़े मार्केट में लेने के लिए आए तो यहाँ भी वही रेट है अभी तो रूटीन में जो खाते हैं ना वो ऑनियन और टोमेटो ही है उसका प्राइस ही अभी बढ़ जाए तो गरीब चलो अभी तो मिडिल क्लास है हमने तो पता चला मगर जो लो क्लास है वो लोग क्या कर सकते हैं गवर्नमेंट से वही अपील है कुछ भी रूटीन में जो खाते सब्जी खाते हैं ना उसका रेट थोड़ा लो करे तो फैमिली के लिए अच्छा होता है